સૌથી પહેલો સવાલ કિશનસિંહ તમને પૂછું છું કે આપણે ત્યાં એટલા બધા દાવાઓ કરીએ છે કે બહુ બધા લોકોને સરકારી નોકરી અમે લોકો આપવાના છીએ દસ વર્ષમાં તમે એની વચ્ચે બે ચૂંટણીઓ પણ લડી લો છો આમ તો ત્રણ લડી લો છો અને એવું કહો છો કે બે લાખને નોકરી આપીશું અને ત્રણ લાખની નોકરી આપીશું વાસ્તવમાં જ્યારે વિધાનસભાના ટેબલ પર તમને સવાલ પૂછાય છે કે તમે કેટલા લાખ લોકોને નોકરીઓ આપી આંકડો હજારોમાં સીમિત થઈ જાય છે માર્ચ બે હજાર એકવીસમાં પૂછાયેલો સવાલ વર્ષમાં એટલે ઓગણીસ અને વીસ માં છેલ્લા બે વર્ષમાં તમે એક હજાર સાતસો ને લોકોને સરકારી નોકરી આપી આ ના મારો આંકડો છે ના અહીંયા કોઈ વિશ્લેષકનો આંકડો છે ના કોંગ્રેસનો આંકડો છે વિપક્ષનો કોઈનો આંકડો નથી આ વિધાનસભાના મેજ પર સરકારે સ્વીકારેલી હકીકત છે તો દાવાઓ કઈક કરો છો હકીકત કઈક અલગ છે પરિસ્થિતિ અમે રિપીટેડ કહેતા આવ્યા છીએ એક લાખ બાર હજાર લોકોને છેલ્લા દસ વર્ષમાં સરકારી નોકરીનો લાભ મળ્યો મળ્યો કે મળવાનો મળ્યો મળ્યો મળી ગયો અને વીસ હજાર નોકરીઓની ભરતી અમે કરવા જઈ રહ્યા છીએ સરકારી નોકરીઓની એટલે પણ નહીં નહીં હું સરકારી આ નથી પરિસ્થિતિમાં એવું છે કે દરેક વ્યક્તિ મલ્ટિપલ આ પ્રાસંગિકમાં આપે ઓલમોસ્ટ બધા વિષયોને આવરી લીધા એટલે એમાં વધારે હું નથી સ્ટ્રેટ ફોરવર્ડ પોઈન્ટ પર આવું છું કે તમામ લોકોને સરકારી નોકરી મળે એવી દુનિયામાં કોઈ જગ્યા વ્યવસ્થા નથી તમામ લોકોને સરકારી નહીં મળે એક જ પરીક્ષા માટે એક જ ક્યાંક નિમણૂંક માટે એક જ જગ્યા માટે મલ્ટિપલ લોકો મલ્ટીપલ જગ્યાએ સરકારી નોકરી માટે હંમેશા આગ્રહ રાખે છે પોતાની સિક્યુરિટી સમજે છે અને એપ્લાય કરે છે આંકડાઓ આપણી સામે જે આવી રહ્યા છે બેરોજગારીની વ્યા વ્યાખ્યા શું નક્કી થશે બેરોજગારીની આમાં તમે એ વીસ હજારનો આંકડો આપો ચાલીસ હજારનો આંકડો આપો ત્રણ લાખનો આંકડો આપો કે પાંચ લાખનો આપો આમાંથી બેરોજગાર જીન્યુઅન બેરોજગાર સરકારી ચોપડે નોંધાયેલા બહુ ઓછા છે સન્માનનીય દર્શકોને આ જાણ થાય કે બેરોજગારીની વ્યાખ્યા જો કરવી હોય તો સરકારી નોકરી નહીં બેરોજગારીના આંકડા સરકારી ચોપડે નોંધાયેલા છે એ બહુ જ ઓછા છે જૂજ છે પણ સરકારી નોકરીનો મોહ આપે પ્રશ્ન પૂછ્યો કે સરકારી નોકરીનો મોહ કોને નથી કારણ કે આજે પણ ગ્રામીણ એરિયામાં અને શહેરી વિસ્તારમાં યુવાનો પ્રથમ લગ્ન માટે લગ્ન હું બોલું છું લગ્ન માટે સરકારી નોકરી પ્રાયોરિટી છે ને સરકારી નોકરી હોય તો કન્યાઓ ઝડપભેર મળી રહે છે અને સરકારી નોકરીમાં લાઈફ ટાઈમની સિક્યુરિટી લાગે છે સ્વાભાવિકપણે બધાને સરકારી નોકરી માટેનું હંમેશા આકર્ષણ હોય જ પણ ગુજરાતની જ્યાં સુધી વાત કરી લઈએ તો રિપીટેડ આપણા નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી પછીના તમામ મુખ્યમંત્રીઓ આનંદીબેન પણ આવી ગયા વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા અત્યારે ભૂપેન્દ્રભાઈ પણ આવી ગયા સતત અમે કહેતા આવ્યા છીએ કે ગુજરાત આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપનાર રાજ્ય છે અને રોજગારી આપી રહ્યું છે હવે કયા ક્ષેત્રની કઈ રોજગારી પ્રાઇવેટ રોજગારી સરકારી રોજગારી બીજી ટાઈપની રોજગારી રોજગારી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં તકો છે બીજા શબ્દોમાં કહું તો બાકીના રાજ્યો માટે ગુજરાત એ અમેરિકા છે જેમ આપણે અમેરિકાનો મોહ છે એમ બાકીના રાજ્યોના યુવાનોને ગુજરાતનો મોહ છે નોટ ઓનલી ધ યુવાનો અને બેરોજગારો હું તો આઈએસ ને આઈપીએસ સુધી કહીશ કે જે લોકો ગુજરાતમાં પોસ્ટિંગ થયું છે અને આપણા માટે પણ એક સરસ વિષય રહેશે ક્યારેક કે આપ જોજો કે એમાંથી પોતાના હોમ સ્ટેટમાં કેટલા લોકો પાછા જાય છે એટલે ગુજરાત શાંતિપ્રિય ગુજરાત સલામત ગુજરાત સમૃદ્ધ ગુજરાત રોજગારીમાં સલામતીમાં સેફટીમાં સામાજિકતામાં સંસ્કારિતામાં અસ્મિતામાં આ તમામ રીતે ગુજરાત નંબર વન છે આપણે સૌ

એના માટે અને જે ઓપન સ્પેસ હતી ઓપન સરકારને કોઈ પાબંદી નહોતી એમાં આપણને કોરોના કાળ નડી ગયો પણ દેરાએ દુરસ્તાએ એ દોઢ વર્ષના કપરા કાળને બાદ કરતા ચાઇનીઝ વુહાન વારે વાયરસના આપણે હવે ફરી પાછી ભરતીઓ તરફ આગળ વધ્યા છીએ યુવાનો ભરતીઓમાં લાગે તૈયારીઓમાં લાગે ઉમેદવારોને શુભેચ્છાઓ અને વારાફરતી આવનાર દોઢ વર્ષ દરમિયાન આપ જોજો તમામ ક્ષેત્રમાં સરકારી નોકરીઓની તકો છે ઉમેદવારો એની તૈયારીઓમાં લાગી જાય